लालगेट विस्तार में 30 वर्षीय मानसिक अस्वस्थ युवती साथ रिक्शा चालके बलात्कार गुजारी तेने गर्भवती बनावी हती। जुओ समग्र हकीकत एलके स्टार न्यूज चैनल पर। लालगेट विस्तार में श्रमजीवी वृद्धानी साथे तेनी 30 वर्षीय दीकरी नीलोफर के जेनु अहिया नाम बदल्यू छे ते मानसिक रीते अस्वस्थ छे। તે ઘણીવાર ઘર પાસેથી માર્કેટમાં ખરીદી માટે જતી હતી। 5-1 મહિના પહેલા પોતાની ઓળખાણ આરોપી અબરાર ઉર્ફે રહીમ સલીમ શેખ સાથે થઈ હતી। અબરારે નીલોફરની માનસિક અસ્વસ્થતાનો કેટલાબ ઉઠાવી તેને પોતાનો ફોન નંબર આપી તેની સાથે મિત્રતા કરી હતી। નીલોફર અમુક વખત અબરાર સાથે વાત કરતી હતી। મે મહિનામાં નીલોફર ખરીદી માટે ગઈ ત્યારે અબરાર તેણીને બાઇક પર બેસાડીને ગોડાઉનમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। આવું 2 વખત કર્યું હતું। ત્યારબાદ અબરારે નીલોફરનો સંપર્ક કર્યો ન હતો કે મળ્યો પણ ન હતો। મંગળવારે નીલોફરને પેટમાં દુખાવો થતાં માતા હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ખબર પડી કે નીલોફર ગર્ભવતી છે। અબરારે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે તેમ નીલોફરે જણાવ્યું હતું। પોલીસે અબરાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી। લાગે પોલીસ સ્ટેશનમાં ગઈકાલ 8-9 ના રોજ આઈપીસી 376-2LN મુજબ આ કામના ફરિયાદી આબેદાર સૈયદ નવોએ ગુનો રજીસ્ટર કરાયો છે। એમાં હકીકત એવી છે કે એમની દીકરી 30 વર્ષની છે, પરંતુ માનસિક અસ્વસ્થ છે। આ દીકરી ઘરેલુ કામ અર્થે બજારમાં ચિઠ્ઠી એની માતા દ્વારા લઈને જતી અને બજારમાં કંઈ પણ વસ્તુ લાવી હોય તો લઈ આવતી। આ દરમિયાન આ 30 વર્ષની દીકરીનો આ કામના આરોપી સાથે પરિચય થયો। આ કામનો આરોપી છે અબરાર સલીમ શેખ, કે જેણે એને આ માનસિક અસ્વસ્થતાનો લાભ લઈ એને પોતાનું એક ગોડાઉન છે જે છોટા બજાર વિકાસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં છે એ રમકડાનું ગોડાઉનમાં લઈ ગયો અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને આ શારીરિક સંબંધથી આ માનસિક અસ્વસ્થ દીકરીને 3-4 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું, જે કામે એમની માતા આબેદા બીબી લાલગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાયો છે। ભોગબંડાની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક અસરથી એની લાગે પોલીસે ધરપકડ કરી છે અને એની તપાસ હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।